મિત્રો હું કુમાર આજનો ટોપિક છે મિત્રો કે જે ઇમેલ બોક્સની અંદર વધારાના ઈમેલ આવતા હોય તો એમને કઈ રીતે દૂર કરવા તો સૌથી પહેલાં તો સમજી લો મિત્રો કે તમે જ્યારે ઈમેલ ક્લિક કરો છો ઈમેલ પર અને તમને આ રીતે તમારા જે મેઇલ બોક્સની અંદર જે મેલ ઇન બોક્સની અંદર જુઓ તમે મેલ આવેલા દેખાઈ રહ્યા છે યુટ્યુબમાંથી આવે કે કોઈ બેન્કમાંથી આવે તો મિત્રો સૌથી પહેલું કામ શું કરવાનું છે કે જે મેલ તમને એમ લાગે કે ભાઈ આ મેલ નકામો છે અથવા તો કે જેને મારે કોઈ જરૂરિયાત નથી સમજી લો કે ભાઈ આ કોઈ લાઈફ ઇન્સ્યોરન્સનો મેલ છે તો એના ઉપર ક્લિક કરીશ મિત્રો ધ્યાન આપશો શું કરવાનું છે પછી એ મેલની અંદર તમારે જોવાનું છે કે એકદમ નીચે જશો એટલે શું દેખાશે આખો મેલ તમે જોઈ શકો છો બરાબર આ રીતે એન્ડિંગમાં એકદમ મેલમાં જો નીચે શું લખાયું છે ટુ સ્ટોપ રિસિવિંગ ધીસ ઇમેલ પ્લીઝ ક્લિક હિયર ટુ અનસબ્સ્ક્રાઈબર બરાબર જે અંડરલાઇન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે શું કરવા માટે અનસબસ્ક્રાઈબ કરવા માટે જો મિત્રો અહીંયા સ્પષ્ટ આવી ગયું છે યુ હેવ બીન સક્સેસફુલી રિમૂવ યુ વિલ નો લોંગર હિયર ફ્રોમ અસ એટલે કે હવે તમને આ જે લિંક છે બરાબર કે જે ઈમેલ છે એના ઉપરથી તમને કોઈપણ પ્રકારનો ઈમેલ આવશે નહીં હજી એક મિત્રો ઉદાહરણ જોઈએ જો એસડીએફસી બેંકનો એક મેસેજ આવ્યો છે જેની મારે કોઈ જરૂરિયાત નથી નથી મેં કોઈ વાળાને નંબર આપેલો છતાં પણ મને આ રીતે મેસેજ આવ્યા કરે છે તો જો એન્ડિંગ આખો મેઇલ છે એની નીચે જતું રહેવાનું છેલ્લી લીટી લખેલી હશે કે ટુ સ્ટોપ રિસિવિંગ ધીસ ઈમેલ્સ પ્લીઝ ક્લિક હિયર ટુ અનસબસ્ક્રાઇબ મિત્રો અનસબસ્ક્રાઇબ અનસબસ્ક્રાઈબ કરવા માટેની લિંક છે એના ક્લિક હિયર કરશો એટલે તરત જો મિત્રો આપણે જોઈએ આ ક્લિક હિયર એટલે સરસ મજાનો એક મેસેજ આવી જશે યુ હેવ બીન સક્સેસફુલી રીમૂવ એટલે કે તમે રીમૂવ દૂર કરવામાં સફળ રહ્યા છો તો મિત્રો જુઓ આ દરેક મેલ જે હોય છે એના અંતમાં આ મેસેજ લખ્યો હોય જેની આપણને કોઈ જાણ હોતી નથી તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ચોક્કસ ઉપયોગી બન્યો હશે આવા મેલ અઢળક આવતા હોય છે આપણા ઇનબોક્સની અંદર જેમની આપણને કોઈ જરૂરિયાત હોતી નથી તમે કંઈ રજિસ્ટર કરાવેલો પણ ખાસ બાબત યાદ રાખજો મિત્રો કે જો તમે કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ચોક્કસ મેલ આવતા હશે એ પણ જો તમારે દૂર કરવા હોય તો પણ મેં તમને જણાવ્યું છે એ મુજબ તમે કોઈ પણ મેલ છે એના અંતમાં જશો એટલે આપણે અગાઉ જોયો એ મુજબ અનસ્ક્રાઈબ અનસબસ્ક્રાઈબર એની પહેલાં ક્લિક હિયર લખ્યું હશે એ ક્લિક હિયર આપણે કરીશું એટલે તમને એ મેલ મળતો બંધ થઈ જશે એમનાથી કોઈ પણ પ્રકારના મેલ આવશે નહીં છતાં પણ હજી એક આપણે તમને ઉદાહરણરૂપી એક ઉદાહરણ આપું છું કે યુટ્યુબમાંથી જો આ પ્રકારના વિડીયોઝ આવતા હોય તો તમે શું એને દૂર કરી શકો તો કે હા યુટ્યુબમાંથી પણ આપણે દૂર કરી શકાય સમજી લો આઈસીઆઈસી છે એમનો પણ આપણે દૂર કરી શકાય છે આ યુટ્યુબમાંથી એમ મેલ કઈ રીતે દૂર કરવો મેં તમને કીધું એ મુજબ યુટ્યુબ છે તો એને નીચે જશો અહીંયા પણ જો લખ્યું છે મિત્રો આમાં અલગ રીતે લખાયેલું છે બ્લુ કલરના એકદમ એન્ડિંગમાં અનસબસ્ક્રાઈબર હિયર એટલે કે સબસ્ક્રાઈબર તમે ખુદ સબસ્ક્રાઈબર ગણાવ છો એને તમારે અન કરવું છે બરાબર અનસબસ્ક્રાઈબર એટલે આના ઉપર તમે ક્લિક કરશો એટલે તરત જ એ જગ્યાએથી તમને મેલ આવતા બંધ થઈ જશે રાઈટ તો આશા રાખું છું મિત્રો કે તમને આમાં ખ્યાલ આવી ગયો છે ઓકે મિત્રો જોતા રહો અમારી સહજાનંદ એજ્યુકેશન ચેનલ અને વધુમાં વધુ તમે અમારાથી માહિતગાર થશો અમે હંમેશા નવી નવી બાબતો લાવતા રહેશો અને તમને ચોક્કસ ઉપયોગી થશે તો મિત્રો ખાસ આ બાબત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને જાણ કરો અસ્તુ જય હિન્દ જય ભારત